समाचार विस्तार થી જોઈએ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, એટલે કે થોડી જ વારમાં હવે અમદાવાદ એરપોર્ટ આવશે. તો 8:20 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે. 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત છે. સવારે 9:45 કલાકે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. ઝુલતા મિનારા અને સીધી સૈયદની જાળીની પણ તેઓ મુલાકાત કરવાના છે. બપોરે 2 કલાકે જીસીસીઆઈના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 4:40 કલાકે આઈઆઈટીના કાર્યક્રમમાં હાજરી આપશે. તો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે. થોડી વારમાં તેઓ હવે એરપોર્ટ ખાતે પહોંચશે. સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બ્રિજેશ, આજે અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, કયા કયા મહત્વના કાર્યક્રમો રહેશે? જો કેન્દ્રીય રેલ મંત્રીનો આજનો એક દિવસનો ગુજરાત પ્રવાસ છે, જેની અંદર તેઓ થોડી વારની અંદર અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેવાના છે. ગાંધીનગર રેલવે સ્ટેશન પ્રોજેક્ટનું જે કામ છે તે પ્રગતિમાં કેટલું આગળ પહોંચ્યું છે તેની સમીક્ષા કરશે. તેની સાથે મુખ્યમંત્રી સાથે તેમની બેઠક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ હોટલ લીલાની અંદર બેઠક કરશે, જ્યાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. ગુજરાતના રેલવે પ્રોજેક્ટને લઈને ચર્ચા થશે. આ ચર્ચા બાદ લગભગ 1-1.5 કલાક તેઓ ત્યાં રોકાવાના છે અને ત્યારબાદ તેઓ સાબરમતી બુલેટ સ્ટેશન જે છે, હાઈસ્પીડ રેલ નેટવર્ક જે ઉભું કરવામાં આવી રહ્યું છે અને ત્યાં જે બુલેટ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે તેની પણ, બુલેટ ટ્રેનના જે સ્ટેશનનું કામ થયું છે તેની પણ સમીક્ષા કરશે. ત્યાં મુલાકાત લઈ અને કામ કેટલું પ્રગતિમાં છે અને કેટલી જરૂરિયાત છે, શું ખૂટી રહ્યું છે, આ તમામ પાસાઓ ઉપર ત્યાં તેઓ સમીક્ષા કરવાના છે. ત્યારબાદ બપોરે તેઓ જે છે ઝુલતા મિનારા અને સીધી સૈયદની જાળીની મુલાકાત લેશે અને 3 વાગ્યાની આસપાસ જીસીસીઆઈનો જે કાર્યક્રમ છે, જેની અંદર મોદીએ 20 જે પીએમ મોદીના 20 વર્ષના શાસન ઉપર જે સંવાદ છે તેની અંદર તેઓ ભાગ લેશે. સાંજે 4:45 કલાકે આઈઆઈટી ગાંધીનગર ખાતે જે વિદ્યાર્થીઓ છે તેની સાથે સંવાદનો કાર્યક્રમ છે, ત્યાં તેઓ સંવાદ કરશે અને રાત્રે 8 વાગે તેઓ દિલ્હી જવા પરત રવાના થશે. જી બિલકુલ, બ્રિજેશ આભાર આપનો.